अरे अरे भाई भाई अरे भाई साहब शो था अरे शो था गए हमने अरे थोड़ा पाछो हटो प्लीज प्लीज साइड अपो प्लीज આટલી સહેલાઈ થી તો નહી છોડું તમને લોકો ને હું અરે આ માણસ છે કોણ ઓ માય ગોડ અરે આ તો પપ્પાનો ફ્રેન્ડ છે આ તો રાવ છે અરે આ તો એકદમ ફિટ આદમી છે ટેનિસ ચેમ્પિયન પણ છે ભાઈ આવું તો હાર્ટ એટેક માં થાય છે હાર્ટ એટેક નહીં 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 આ હાર્ટ એટેક નથી તો શું છે આ કોઈ ઝેર ની અસર છે કદાચ કોઈ ઝેર વાળું જાનવર આ તો કોઈ ઝેર વાળા સાપ નો અસર છે ભાઈ આનો અર્થ એ થયો અંકુશ રહે જાની જગ્યાએ આ ઝેર કોઈ બીજાએ પી લીધું આપ સૌ શાંત થઈ જાઓ બધા શાંત થઈ જાઓ બધું અંડર કંટ્રોલ છે એમને હોસ્પિટલ મોકલી દીધા છે બધું ઠીક થઈ જશે તો હવે प्लीज तुम पार्टी एंजॉय करो चिंता नहीं करो तुम बधु ठीक थे गयो ऊपर वालो पण अपनी साथे छे जो ने डॉक्टर सरकार पण अहींया जता हवे जारे आटला लोको ने बोलाव्या छे तो थोड़ी जवाबदारी अपनी पण बने छे ने सांप पण अमे तो अहींया कोई सांप न जोयो લાગે છે સાપ બહુ ઝેરીલો હતો કરડતા જ કેવી હાલત થઈ ગઈ એમની પણ જો એ ખરેખર સાપ જ હતો તો એને હુમલો કેમ કર્યો મેં તો સાંભળ્યું છે કે સાપ બહુ શાંત સ્વભાવના હોય છે પણ એમના પર જો કોઈ પહેલા હુમલો કરે તો એ ડંખે છે અને જો કોઈથી કોઈ ભૂલ થઈ તો એ છોડતા નથી બદલો લઈને જ રહે છે બની શકે છે કે આ સાપ પણ બદલો લેવા જ આવ્યો હોય આંટી કોણ છે એમને મેં પહેલા તો ક્યારે નથી જોયા હા દી હું પણ પહેલી વાર જોઉં છું આને આ વખતે બચી ગયા તો શું થયું તમારા માટે ઝેરની ઓછપ નથી શેશા પાસે પ્રતિક 10 મિનિટમાં આવે છે બિલકુલ ઠીક છે હવે તમે એની સગાઈ કરી શકો છો ના હવે આ સગાઈ નહીં થાય કેમ કેમ કે આ સગાઈ પહેલા આપણે ઘણી બીજી તૈયારીઓ કરવાની છે શેની હવનની આ તમે કેવી વાતો કરો છો ભાભી આ રીતે પ્લાન ન બદલી શકીએ મહેમાનોને બોલાવ્યા છે કાર્ડ પર સાંજનો સમય છપાવ્યો છે સાંજ સુધી કોઈ બચશે ત્યારે જ આપણે કંઈ કરી શકશું ને અને મારો વિશ્વાસ છે કે જો આ હવન ન થયો તો સગાઈ માટે કોઈ નહીં બચી શકે અલ્લેલો યમની ભાભી તમે પણ ને જો હવન કરશું તો રેપ્યુટેશન નહીં બચે આપણે છે ને મુંબઈના મોડર્ન ફેશનેબલ લોકોમાં ગણાઈએ છીએ હવે જો હવન શવનની વાતો કરશું તો બધા મહેમાન રમ્યા મહેમાનોના મેણા ટોણા કરતા મને પોતાના કુટુંબની વધારે ચિંતા છે યમની ભાભી જો તમને ટેન્શન પણ થાય છે ને તો આપણે ગોડ્સની સામે બંને હાથ જોડી લઈએ બસ ડંડના ડંડન એમાં હવન શવન કરવાની જરૂર છે રમ્યા જરૂર છે 24 કલાક નથી થયા આપણને અહીં આવે એટલા માં ઋતિક મરતા મરતા બચ્યો એક માણસ સાપના ઝેરથી આપણી આંખોની સામે કાળો પડી ગયો જ્યારે ત્યાં કોઈને કોઈ સાપ જ ન દેખાણો હવે તમે એ જ વિચારો છો ને કે મારી આ વાતોનો કોઈ સંબંધ જ નથી આપણને હવન કરવાની કોઈ જરૂર નથી યાર એંકે સમજાવો ભાભીને આજની ઘટનાને પોતાની ગઈકાલ સાથે ન જોડો મારી ગઈકાલ સાથે કાલ સારી રીતે યાદ નથી તમને આ મારી નહીં આપણી બધાની કાલ છે બસ કરો ક્યાર સુધી એકને એક વાત કર્યા કરશો ક્યાર સુધી જ્યાં સુધી ઋતિકને ખબર ન પડે હા આમ પણ એને અહીંયા આવીને સવાલો પૂછવાનો ચાલુ કરી દીધા શું કરું હું શું કહી દઉં એને બધી વાત શું થયું કઈ કહેવું હતું
શું? કોણ જાણે એવું કેમ લાગે છે, જ્યારે ગયો ત્યારે કોઈ બીજો હતો, હવે કોઈ બીજો બનીને આવ્યો છું. એટલે એટલે કે કેટલી વાર તું શોધી રહી હતી? સ્ટુપિડ, તમે મારા ફ્રેન્ડ અને ફિયોન્સી હોવાનો કોઈ વધારે ફાયદો નથી ઉપાડી રહ્યા. ઓકે સોરી, હવે ફાયદો નહીં ઉપાડો. હવે પ્લીઝ રો નહીં. કેમ ન રો? આપણે જ્યાંથી આવ્યા છીએ અહીંયા બધું ખોટું જ થાય છે. શું? એ એટલો બધો વરસાદ, લેન્ડસ્લાઇડ, તમારું મરતા મરતા બચી જવું, અને આજે પાર્ટીમાં પેલા ટેનિસ ચેમ્પિયન રાવ અંકલ, એ તો ઓલમોસ્ટ મરી ચૂક્યા હતા. શું? અરે આ તો કઈ પણ નથી, આનાથી પણ વધારે ડેન્જરસ વાતો થઈ છે, જેના વિષયમાં વિચારીને જ મારો. શું થયું? એન્ગેજમેન્ટ ડ્રેસ ખરાબ થઈ ગયો. ઓ ગોડ, ઇટ્સ વેરી ઇરિટેટિંગ. તારો ડ્રેસ બગડી ગયો એ કોઈના હોસ્પિટલ જવાથી વધારે ખરાબ છે? નહીં, એન્ગેજમેન્ટ ડ્રેસ નું ખરાબ થવું. ઓ ગોડ, તન્વી, પાર્ટીમાં શું થયું એ મને આખી વાત કહે. એ અરે કઈ નથી. એન્ગેજમેન્ટ થવાની છે હવે તારી. હા, ઘણી બધી વસ્તુઓ બદલાઈ જશે. હવે ફક્ત તું તારી માટે ન વિચારી શકે. બેસી, કોઈ પણ નિર્ણય લેતા પહેલા તારે તન્વીના વિષયમાં પણ વિચારવું પડશે કે એ ખુશ છે કે નહીં. દીકરી છે અમારી, એને દુઃખ નહીં પહોંચાડતો. પપ્પા, એવું શું થયું કે તમારે આ બધું કહેવાની જરૂર પડી? કહેવાની જરૂર એટલા માટે પડે છે બચ્ચો કે પેલી વેટ્રેસમાં કંઈ વધારે રસ દેખાડતો એવું નથી લાગતું. હા, ખોટું છે, બંધ કરી દે આ બધું. હા, એણે મારો જીવ જીવ બચાવ્યો છે ને, એને થેન્ક યુ બહુ લાગણ નીકળ. પણ જેવી રીતે તું એને જોઈ રહ્યો હતો ને, તારી નજર મને આગળ નીકળવા જેવી લાગતી નથી બોસ. પપ્પા, તમે કઈ વધારે નથી વિચારતા? અહીંયા આવો બેસ, મારા બ્રેડ પિટ. મેં તને આજ સુધી ક્યારે મારો દીકરો નથી માન્યો, હંમેશા મારો દોસ્ત, મારો બડી. આજે હું તને એક બહુ જ મહત્વની વાત કહું છું. ઇરશાદ, લગ્ન પછીની જિંદગી બહુ જ અલગ થઈ જાય છે. વસ્તુઓ બદલાઈ જાય છે, વિચારવાનો નજરિયો બદલાઈ જાય છે. આ અટ્રેક્શન હોય છે ને લગ્ન પહેલા, ઓકે લગ્ન પછી નહીં. મોટો ફાયદો મેળવવા માટે નાના ફાયદાને કુરબાન કરવો પડતો હોય છે. આ નાનો ફાયદો છે, ઓછા સમયનો સાથ, ઓછી મજા, એ મોટો ફાયદો છે. જિંદગીભરનો સાથ, વધારે મજા. તન્વી, તને શું લાગે છે, અંકુશ રહેજા આજ એમ જ એન્કી બની ગયો છે? પપ્પા, આજ સુધી તમે ક્યારે કહ્યું નથી કે તમે અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યા. મેં ઇજ્જત ગુમાવી છે, મારું ધ્યેય ગુમાવ્યું છે, મારી ઓળખાણ ગુમાવી છે. શું? એક દોસ્તના કેરેક્ટરમાંથી નીકળીને એક બાપના કેરેક્ટરમાં આવવા માંગતો હતો, એટલે આટલો ભારે ભરકમ ડાયલોગ માર્યો. કેવો લાગ્યો? જલ્દી બોલ. અરે પપ્પા, સુભમ ને, હવે જલ્દીથી તૈયાર થઈ જા અને આવી જા, એન્ગેજમેન્ટનો ટાઈમ થઈ ગયો છે, ચાલ જલ્દી. યસ બોસ. ઓહો કબાબ, મારો અર્થ છે કે મારી હાટુ થોડા કબાબ લેતી આવ ને. એક્સક્યુઝ મી, અમે ડાન્સર્સ છીએ. સરસ, તો પછી નાચતી નાચતી લેતી આવ ને.
એ નાચવા વાળી છે. સર, કઈ ખાશો? તે જોયું એનું, એનો હાથ જોયો? હાથ આટલો લાંબો કોનો? સર, ત્યાં તો કોઈ પણ નથી. લાગે છે મને વધારે ચડી ગઈ છે. હવે બધું તમારા પર છે ભગવાન. તમને સવાલ પૂછ્યા વગર મેં બધા રીત રિવાજો નિભાવ્યા, પોતાનું ધ્યાન રાખ્યા વગર બધા જ વ્રતો તપ રાખ્યા મેં. હવે તમારો વારો છે મારું ધ્યાન રાખવાનો, મારા કુટુંબનું ધ્યાન રાખવાનો. એક ભક્ત હોવાની બધી જવાબદારી નિભાવી છે મેં, મારા ભગવાન હોવાની જવાબદારી આજે તમારે નિભાવવાની છે. ચાલો છાયા, હું છે ને હોટ યોગા કરું છું. તમારો મતલબ છે હોટ યોગા? હોટ શું ફરક પડે છે, અસર તો એ જ થાય છે. બધાને છે ને એક ઓરડામાં બંધ કરી દે છે અને પછી ટેમ્પરેચર ને 45 ડિગ્રીસ કરી દે છે અને પછી બધા મળીને યોગા શોગા કરીએ છીએ. પહેલા મારી સાથે પણ એમ જ કરતા હતા અને પછી છે ને એમણે ટેમ્પરેચર વધારવાનું બંધ જ કરી દીધું. ખબર છે કેમ? હા હા કહો ને કેમ. મારા કારણે? હા, મારા ગુરુજી નું કહેવું છે રામ્યા તું આ હોટ યોગા કરતા કરતા એટલી હોટ થઈ ગઈ છે કે રૂમ એમ જ હોટ થઈ જાય છે. યોગ્ય સંબંધ બનાવ્યો ભગવાને. એક તરફ મારા પતિ મારા દીકરાને બોડી બિલ્ડિંગ માં કોમ્પિટિશન દેવાનો પ્રયત્ન કરે છે અને બીજી બાજુ તમે પોતાની દીકરી જેવી લાગવા ઈચ્છો છો. જો આવું ચાલતું રહ્યું ને તો કોઈ તમને કોઈ ફિલ્મ માં લોન્ચ કરી દેશે. અલ્લે લો, યામિની ભાભી તમે પણ ને, મને તો ઘણી બધી મૂવીઝ ના ઓફર શોપર આવી ગયા, એ તો મેં જ ના પાડી દીધી. એ શું છે ને? આઈ એમ ટૂ ચિલ્લી. યુ મીન ચિલ? દીદી, નાનપણમાં હું એકવાર ઝૂ ગયો હતો, પણ જ્યારે હું આપણી ફેમિલીને જોઉં છું ને, ખબર નહીં મને ઝૂ યાદ આવે છે. શું થયું દી? મેં સાપનું સાંભળ્યું. હા, મેં પણ સાંભળ્યું. એને તમારી બોટલમાંથી. ચૂપ કર. મેં પાછો અવાજ સાંભળ્યો. ક્યાંક એવું તો નથી રાવ અંકલને જે સાપ કરડ્યો એ આપણા ઘરમાં જોયે? શું યાર અમૃતાદી, તમે પણ ને પીઓ છો અને પછી શરૂ થઈ જાવ છો. દોસ્તો, તો સ્વાગત કરીએ આજનું સુંદર રોમેન્ટિક કપલ રિતિક. છોડીને અહીંયા આવ્યા છો અમારી ખુશીમાં સામેલ થવા માટે. Cheers! Cheers! Cheers!
આ મારા પુરખાઓની હવેલી છે. કહેવાય છે ને કે વૃક્ષ ગમે તેટલું મોટું થઈ જાય પણ એ ફળે છે ત્યારે જ્યારે એના મૂળ મજબૂત હોય. હું અહીંયા આવી ગયો છું મારા મૂળ સાથે જોડાવા, પણ આપ સૌને મારા વિચારોથી કંટાળવાની જરૂર નથી, કેમ કે મેં આપ સૌની ખુશીઓની બધી વ્યવસ્થા કરીને રાખી છે. આ જંગલમાં મંગલ કેવી રીતે કરવામાં આવે છે એ હેન્કીને બહુ સારી રીતે આવડે છે, એટલા માટે મેં બોલાવ્યું છે હિન્દુસ્તાનની ઉત્કૃષ્ટ ડાન્સર્સ. તો અંકુશ રાહેજા પ્રસ્તુત કરે છે દિલ્હીનું વર્લ્ડ ક્લાસ ડાન્સ ટ્રુપ. એન્જોય. યામિની,
તમે અહીંયા શું કરો છો? એકી 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 છોકરી એ છોકરી સસ સસ સાપ બની ગઈ. કઈ છોકરી, શું બકો છો તમે? હા એકી એ જુઓ. એકી હું એ છોકરીનો પીછો કરતા કરતા અહીં આવી. એકી આ છોકરી છે જે 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 ડાન્સ કરતી હતી અને અને અહીં આવીને મારી સામે દરવાજો મેં હમણાં માટે બંધ કરી દીધો છે, પણ કોઈને બોલાવીને અહીંયા ફરીવાર તાળું મારવું પડશે જેથી કોઈ બીજો આને ખોલી ન શકે. અને હા, તમારા સોગંદ આપણે કાલે અહીંયાથી જઈ રહ્યા છીએ અને એક વાત, હજી જતા પહેલા હું એ સાપને જરૂર ખતમ કરીશ. 20 વર્ષ પહેલાનું જે રહસ્ય આપણે સંતાડ્યું છે એ ખોલી જશે. ચાલો મારી સાથે. એક મિનિટ. અરે, તે તારા પતિને કહ્યું કે તું અહીંયા પાછી આવી ગઈ છે? પતિ? વાહ, ઘા હાથ ઉપર લાગ્યો છે અને અસર મગજ પર થયો છે. તું ભૂલી ગઈ કે તારો એક પતિ પણ છે? એ પણ ખતરનાક, એ પ્રાણી જેની સાથે તમે લગ્ન કર્યા છે. હા હા હા, મેમને કહી દીધું છે. અરે, સાંભળ, તે જણાવ્યું નહીં, એ કરે છે શું? એક બોડી બિલ્ડર છે. વાહ, કેટલો વેટ ઉપાડે છે તમારા મિસ્ટર પતિદેવ. હલો કહેજે. જુઓ, એ પહેલવાન નથી. ઓકે ઓકે ઓકે. અને હવે જો તમારું ડોક્ટર ડોક્ટર રમવાનું બંધ થઈ ગયું હોય તો પણ
થેન્ક યુ, પણ હવે મને મોડું થાય છે, હું જાઉં છું. ઉભી રે ઉભી રે, સાંભળ સાંભળ, અહીંયા બેસ અહીંયા બેસ અહીંયા બેસ. તે કહ્યું નહીં તું તારા પતિને મળી ક્યાં? અખાડામાં. એ લસ્સીનો જગ પી રહ્યો હતો અને લસ્સીની ધારની આરપાર તને જોઈ અને તું એને જોતી હતી અને લસ્સીની મૂછો બની ગઈ અને પહેલી નજરમાં પહેલો પ્રેમ થઈ ગયો. નહીં, ના તો અખાડો હતો ના જ લસ્સી હતી, પણ હા, મને પ્રેમ પહેલી નજરમાં જ થઈ ગયો હતો. એકબીજાને મળતા જ અમને એવું લાગવા લાગ્યું કે અમે આખી જિંદગી એકબીજા સાથે વિતાવવા માંગીએ છીએ. લવ એટ ફર્સ્ટ સાઈટ, પહેલી નજરનો પ્રેમ. મને લાગ્યું કે આવી વસ્તુઓ રિયલમાં હોતી જ નથી, લાગ્યું કે માત્ર પિક્ચરોમાં અને વાર્તામાં હોય છે. કેમ, તમને કેવી રીતે થયો? સૌથી ઊંડો પ્રેમ એ હોય છે ને જે દોસ્તીથી થાય. હા, યાર, આ એન્ગેજમેન્ટ ક્યારે શરૂ થશે? અહીંયા તો ક્યાંય જઈ પણ નથી શકતા. એક તો શોપિંગ કરવા માટે પણ કઈ નથી. ના છા, મને તો કઈ થાય છે તો આટલી નોર્મલ કઈ રીતે છે? થાવ તો મને કઈક જોઈએ પણ થતું નથી. હું પોતાને એ કહીને સમજાવું છું કે આ થોડા દિવસનો શોપિંગ અને સ્પાનો ત્યાગ છે. એ રિતિક સાથે લગ્ન કરવા માટે કરું છું. માય રિચ હેન્ડસમ સ્વીટ રિતિક. અબ વેઇટર રિફિલ. લુક્સ અને પૈસા તો ઠીક છે, પણ એક વાત તો કે, તને નથી લાગતો તારા લગ્ન એક રોમેન્ટિક વે માં થવા જોઈએ? કોઈ છોકરો તને મનાવતો, તારાથી પ્રેમ કરતો અને પછી લગ્ન થઈ જાય? લગ્ન તો લગ્ન હોય છે યાર, હવે કોઈને મનાવીને થાય છે કે પોતે જ માનવું પડે છે? ઋતિક મને પ્રેમ નથી કરતો, પણ મને ખબર છે કે કોઈ બીજાને પણ પ્રેમ નહીં કરી શકે. હૃદય તો બધામાં હોય છે, બધામાં ધબકે પણ છે. માન કે કાલે એવો કોઈ દિવસ આવે જો એની નજર કોઈ બીજા પર જાય અને એનું હૃદય ધબકવા લાગ્યું, તો ત્યારે શું કરીશ? જો એનું દિલ ક્યારે ધબકશે તો એ માત્ર મારા માટે. તન્વી યાર, શું થયું યાર? હવે કેમ હસો છો તમે બંને? શું યાર તન્વી, જો એવું હોત ને તો આજે એ અહીંયા તારી સાથે હોત. અહીંયા તો તારી એન્ગેજમેન્ટ પણ નથી થઈ રહી બરાબર, હવે તને છોડીને ક્યાં જતો રહ્યો એ? બોલ. સાંભળ, તું આજે રજા લઈ લે, તારા હાથમાં વાગી ગયું છે ને, ઓફિસમાં લે છે ને સિક લીવ, બીમારીની રજા. આજે ઘરે જઈને તારા પહેલવાનને સરપ્રાઈઝ આપી દે. નહીં, મને રજા નથી જોઈતી. અચ્છા સાંભળ, રજા નથી જોઈતી તો ત્યાં ક્યાં જાય છે? કામ ત્યાં છે. હે ભગવાન, મારે તો અત્યારે પાર્ટીમાં હોવું જોઈતું હતું. જો હમણાં ને હમણાં હું હવેલી ના પહોંચી તો પેલો મુચ્છડ પાછી એની મૂછ મરડ તો આવી જશે. નાના માલિક, શું થયું? તે સાંભળ્યું? શું? તે સાંભળ્યું? હમણાં કોઈ નાના માલિક એમ બોલ્યું. હલો, એક મિનિટ એક મિનિટ એક મિનિટ, આ શું કરો છો? અંદર આટલી મોટી પાર્ટી ચાલી રહી છે, જોરથી મ્યુઝિક વાગી રહ્યું છે, એમાં આ ભીનનો અવાજ ક્યાંથી સંભળાશે? સંભળાશે, જેને સાંભળવી છે એને સંભળાશે. સાપના કાન આપણા જેવા નથી હોતા. આ ભીનની સામે બીજો કોઈ પણ અવાજ એ લોકોને સંભળાશે નહીં. ચિંતા નહીં કરો, હું તો સાપને એના ડરમાંથી કાઢી લઉં છું, પણ એ તો પોતે સામેથી તમારા ઘરે આવી છે. ઠીક છે, હું હજી એક જરૂરી કામ કરીને આવું છું. તો શું હું જુઠ્ઠું બોલું છું? મેં હમણાં સાંભળ્યું નાના માલિક. તો હું પણ ખોટું નથી બોલતી, મેં કઈ જ નથી સાંભળ્યું. ના જ નાના માલિક, ના જ નાની માલકિન અને ના જ મોટી માલકિન. પણ બહુ જ મોડું થાય છે, હું જાઉં છું. મોહન, મોહન. હે ભગવાન, જો એ આપણને સાથે જોઈ લેશે ને તો તારો પહેલવાન પછી મારો જિમ ટ્રેનર પહેલા મારી નાખશે. શું કરું? ચાલ. પેલો દરવાજો બંધ કર્યો ને? હા માલિક. જલ્દી જઈને એક મજબૂત તાળું લે આવ, જલ્દી જલ્દી જલ્દી. ત્યાં આગળ મેં તાળું તો બંધ કર્યું છે, પણ તાળું એટલું મજબૂત નથી, બીજું તાળું મારવું પડશે. જલ્દી ચાલ ને,
અરે પહેલવાનની વાઇફ છે અને આટલી ધીમે ધીમે ભાગે છે, જલ્દી. આશેનો દરવાજો છે અને આ તો બંધ છે. ખુલી ગયો. અરે ચાલ ચાલ, ખુલી ગયો ખુલી ગયો. દેખાડ. આ ઠીક છે, આ લગાવી દઉં છું, કોઈ ખોલી નહીં શકે. જા. બચી ગયા. કોઈએ બહારથી દરવાજો બંધ કરી દીધો. સાંભળો, દરવાજો બંધ નહીં કરો. સાંભળો, આ કોઈ સાંભળતું કેમ નથી? ઓ માય ગોડ, આ તો સાચી વાત છે. વાંચ્યું હતું કે જૂના જમાનામાં એવા દરવાજા હોય છે જ્યાં બહારનો અવાજ અંદર સંભળાય છે, પણ અંદરનો અવાજ બહાર નથી જતો. જૂના જમાનામાં આવી ટેકનોલોજી, ફેસિનેટિંગ. લાગે છે તારે એક બે દિવસની નહીં, વધારે દિવસની રજા લેવી પડશે. શું થયું? શું થયું? હું ચીસો પાડું છું કે કદાચ દવા અસર કરવા લાગી છે. મેં તમને કહ્યું હતું ને કે મને આલોપથી સૂટ નથી કરતી. ઓ આઈ એમ સોરી, મને ખબર નહોતી. આઉચ. કોઈ બીજા તો બીનની ધૂન સાંભળી નહીં, અને તું આ ધૂન સાંભળીને તડફડવા લાગી, ભાગી રહી છે એટલી ગભરામણ. બીન સાથે આવો સંબંધ તો કોઈ નાગિનનો જ હોઈ શકે છે.
હવે થોડું સારું લાગે છે ને? હા, થોડું ઘણું. જો આ દરવાજો હવે ક્યારે ખુલે જ નહીં તો કોઈ છેલ્લી ઈચ્છા? હા છે, અહીંથી બહાર નીકળવાની. તું તારા પહેલવાનને બહુ પ્રેમ કરે છે ને? એમાં પૂછવા વાળી કઈ વાત છે? પતિ છે એ મારા. કોઈ ફોટો છે? જોઈએ તો આ લકી આદમી દેખાવમાં કેવો છે. મોબાઈલમાં તો હશે ના? ફોટો છે ના જ મોબાઈલ. અરે યાર, ના ફોટો છે ના મોબાઈલ છે, ના મારા મોબાઈલમાં નેટવર્ક છે. હવે ટાઈમ કરી તે વિતાવીશું? હું કહું છું શું કરવું જોઈએ. આપણે અહીંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો જોઈએ, નહીં તો આપણે અહીંયા જ રહી જશું. માને કઈ રીતે નહીં, ખાડો ખોદો અને એમાં આગ લગાડો, ત્યારે આવશે આ પોતાના સાચા રૂપમાં. ચાલ ચાલ. શું થયું? કોઈ ભૂત જોઈ લીધું કે? એ ત્યાં